નમસ્કાર મિત્રો, હું દર્શના ચૌહાણ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની YouTube ચેનલ વેક્ટર એજ્યુકેટર્સ પર. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત સરકારની પરીક્ષાઓમાં અવારનવાર પૂછાતા મહત્વના બંધારણના પ્રશ્નો વિશે. તો બંધારણ વિશેષ એપિસોડ 12 ની અંદર વધુ સમય ન બગાડતા આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ. સૌપ્રથમ પ્રશ્ન છે મિત્રો કે નાગરિકોની ફરિયાદ નિવારણ માટે લોકપાલ અને લોકાયુક્ત જેવા હોદ્દાઓવાળી બે ખાસ સત્તાઓ ઊભી કરવા માટે નીચેના પૈકી કયા આયોગ અથવા સમિતિએ ભલામણ કરી હતી? ઓપ્શન છે આપણા પાસે પ્રથમ વહીવટી સુધારણા આયોગ, ભ્રષ્ટાચાર નિવારણ માટેની સંથાનમ સમિતિ, બીજો વહીવટી સુધારણા આયોગ કે રામચંદ્રમ સમિતિ. તો મિત્રો, લોકપાલ અને લોકાયુક્ત જેવા હોદ્દાઓવાળી બે ખાસ સત્તાઓની ભલામણ એ કરવામાં આવી હતી પ્રથમ વહીવટી સુધારણા આયોગમાં, એટલે કે ARC, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન. તો મિત્રો, પ્રથમ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન એટલે કે પ્રથમ વહીવટી સુધારણા આયોગ તે લાવવામાં આવ્યો હતો 1966માં. પ્રથમ વહીવટી સુધારણા આયોગ આવ્યો હતો 1966માં અને મિત્રો તેના અધ્યક્ષ હતા મોરારજી દેસાઈના અધ્યક્ષપદ હેઠળ પ્રથમ વહીવટી સુધારણા આયોગ લાવવામાં આવ્યો હતો અને આ આયોગ દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે લોકપાલ અને લોકાયુક્ત જેવા બે ખાસ મહત્વના હોદ્દાઓની નિમણૂક કરવામાં આવે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો મિત્રો જોઈએ NGTની વાત. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, આ NGT એક્ટ લાવવામાં આવ્યો હતો 2010ની અંદર અને NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનું કાર્ય છે કે પર્યાવરણના રિલેટેડ જેટલા પણ કેસો હોય તેનો નિકાલ લાવવાનું, પર્યાવરણ રિલેટેડ નાગરિકોને જે પણ ફરિયાદો હોય તેને નિકાલ લાવવાનું. તો મિત્રો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તેના માટે કહેવામાં આવ્યું છે કે તે સંસદના કાયદા દ્વારા રચવામાં આવી છે. તો હા, કે બંધારણમાં પહેલેથી તેનો ઉલ્લેખ નહોતો, તેને લાવવામાં આવી છે સંસદના કાયદા દ્વારા 2010ની અંદર. જોઈએ કે તેણે કેસનો નિકાલ 6 મહિનાની અંદર કરવાનો હોય છે, તે પણ સાચું છે. તેની મુખ્ય બેઠક દિલ્હીમાં છે અને અન્ય બેઠકો 4 રાજ્યમાં છે, તે પણ સાચું છે. જોઈએ કે તેની મુખ્ય બેઠક દિલ્હીમાં છે અને અન્ય બેઠકો જે છે તે એક આવેલી છે પુણેમાં, એક આવેલી છે ભોપાલમાં, એક છે ચેન્નઈમાં અને ચોથી છે કલકત્તામાં. તો મિત્રો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તેની મુખ્ય બેઠક આવેલી છે દિલ્હીમાં અને અન્ય 4 બેઠકો તેની આવેલી છે પુણે, ભોપાલ, ચેન્નઈ અને કોલકાતામાં. તો ઓપ્શન સી પણ સાચો છે. ઓપ્શન ડી છે કે તે દીવાની કાર્ય પદ્ધતિ સંહિતા અને પુરાવા અધિનિયમના પુરાવાના સિદ્ધાંતોથી સીમિત છે. અહીંયા આગળ મિત્રો આ જવાબ જે છે તે ખોટો છે. તો આપણો જવાબ શું થઈ જશે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી, તે છે ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે પ્રશ્નકાળ બાદ તરતનો સમય 12 કલાકને શું કહેવામાં આવે છે? ઓપ્શન છે એડજોર્નમેન્ટ મોશન, કોલ અટેન્શન મોશન, 0 અવર કે પ્રિવિલેજ મોશન. તો મિત્રો, પ્રશ્નકાળ બાદનો તરતનો જે સમય હોય છે તે કહેવાય છે 0 અવર, એટલે કે શૂન્યકાળ. પ્રશ્નકાળ પૂરો થયા બાદ તરત જ થોડો સમય એ સંસદના સભ્યોને આપવામાં આવે છે. આ સમય દરમિયાન સંસદ સભ્ય એ અધ્યક્ષની પૂર્વ મંજૂરીથી કોઈ પણ સંસદ સભ્યને કોઈ પણ મુદ્દા પર કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે અને આ પ્રશ્ન જે કોઈ પણ મંત્રી અથવા તો સંસદ સભ્યને પૂછવામાં આવે તેઓ તેમનો પ્રશ્ન પ્રમાણે મૌખિક અથવા તો લેખિત જવાબ આપી શકે છે. તો આ હોય છે મિત્રો શૂન્યકાળ. અને મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતનું બંધારણ એ દુનિયાના ઘણા બધા દેશોના બંધારણના અભ્યાસ પરથી બનાવવામાં આવ્યું છે. તો મિત્રો, જે શૂન્યકાળની શોધ છે તે ભારત દ્વારા જ કરવામાં આવી છે અને ભારતે આખી દુનિયાને શૂન્યકાળની દેન આપી 1962માં. મિત્રો, શૂન્યકાળની શરૂઆત કયા દેશ દ્વારા કરવામાં આવી હતી? આપણા ભારત દ્વારા જ. અને શૂન્યકાળની શરૂઆત થઈ હતી 1962માં. શૂન્યકાળ એ પ્રશ્નકાળ બાદ તરત જ આવતો અમુક સમય છે. મોટાભાગે આ સમયગાળો 5 થી 15 મિનિટનો હોય છે અને આ સમયગાળાની અંદર કોઈ પણ મંત્રી અથવા કોઈ પણ સંસદ સભ્ય કોઈ પણ મુદ્દા ઉપર પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભારતના નાણાપંચ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો વિધાનો જોઈએ આપણે મિત્રો કે નાણાપંચની નિમણૂક ભારતના સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ કરવામાં આવે છે. સાચી વાત છે મિત્રો, અનુચ્છેદ 280 એટલે કે ભારતનું નાણાપંચ, ફાઇનાન્સ કમિશન, તેનો અનુચ્છેદ 280 છે. ધ ફાઇનાન્સ કમિશન મિસલેનિયસ પ્રોવિઝન્સ એક્ટ 1951 એટલે કે 1951 વધુમાં નાણાપંચની લાયકાત, નિમણૂક, સમયગાળો અને સત્તાઓને વ્યાખ્યાયિત કરે છે. આ વિધાન પણ અહીંયા આગળ સાચું છે કે ધ ફાઇનાન્સ કમિશન એક્ટ 1951 જે લાવવામાં કોના દ્વારા આવ્યો હતો? બી આર આંબેડકર દ્વારા આ એક્ટ લાવવામાં આવ્યો હતો અને તેની અંદર નાણાપંચની લાયકાત, નિમણૂક,
તેનો સમયગાળો અને તેની સત્તાઓની વ્યાખ્યા આપવામાં આવી હતી. આગળનો ઓપ્શન જોઈએ કે 15માં નાણાં પંચના અધ્યક્ષ નંદકિશોર સિંઘ છે. તો મિત્રો, આ વિધાન પણ સાચું છે કે 15માં નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? નંદકિશોર સિંઘ. આગળનો ઓપ્શન જોઈએ કે નાણાં પંચની નિમણૂક દર 6 વર્ષે કરવામાં આવે છે અને તે અધ્યક્ષ અને અન્ય 6 સભ્યોનું બનેલું હોય છે. તો મિત્રો, અહીંયા આગળ આ વિધાન ખોટું છે. નાણાં પંચની નિમણૂક દર 5 વર્ષે કરવામાં આવે છે અને એક અધ્યક્ષ ઉપરાંત અન્ય 4 સભ્યો હોય છે અને આમ નાણાં પંચ કુલ 5 સભ્યોનું બનેલું હોય છે. હાલમાં મિત્રો જોઈએ તો હાલમાં 15મું નાણાં પંચ ચાલી રહ્યું છે. તો 15માં નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? નંદકિશોર સિંઘ. અને આ ઉપરાંત બીજા 4 એના સભ્યો છે, તે છે અશોક નારાયણ ઝા, અનુપ સિંઘ, અશોક લહેરી અને રમેશ ચંદ. તો મિત્રો, આમ નાણાં પંચ એ કુલ 5 સભ્યોનું બનેલું હોય છે અને તેની નિમણૂક દર 5 વર્ષે કરવામાં આવે છે. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે કે નીચેનામાંથી જે વિધાન સાચું નથી તે છે ઓપ્શન ડી, કે નાણાં પંચની નિમણૂક દર 6 નહીં 5 વર્ષે કરવામાં આવે છે અને અધ્યક્ષ ઉપરાંત અન્ય 4 સભ્યોનું બનેલું હોય છે, એટલે કે કુલ 5 સભ્યોનું બનેલું હોય છે નાણાં પંચ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભારત સરકારના નીચેના પૈકી કયા મંત્રાલય દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન મિશનનું સંચાલન થાય છે? ઓપ્શન છે આપણા પાસે ગ્રામીણ વિકાસ મંત્રાલય, પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. તો મિત્રો, આપણા ભારત દેશની અંદર ગ્રામીણ વિસ્તારોની અંદર સ્વચ્છતા અભિયાનનું જે મિશન સંચાલિત કરવામાં આવી રહ્યું છે તે કરવામાં આવી રહ્યું છે પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા. તો આ પ્રશ્નનો જવાબ શું થશે મિત્રો કે ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન મિશનનું સંચાલન કોણ કરે છે? પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભારતમાં નીતિ નિર્માણમાં નીચેના પૈકી કઈ સંસ્થા સામેલ નથી? એટલે કે ભારતનું જે પણ નીતિઓનું નિર્માણ છે તેની જે પણ નીતિઓ ઘડવામાં આવી રહી છે, વહીવટી વાતો હોય છે, તે જે સંસ્થાઓ બનાવે છે તેમાં નીચેનામાંથી કઈ સંસ્થાનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન જોઈએ આપણે મિત્રો કે કેબિનેટ સચિવાલય એટલે કે સેક્રેટરીયટ, વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમ ઓફિસ, કેન્દ્રીય સામાજિક કલ્યાણ બોર્ડ કે પછી નીતિ આયોગ. તો મિત્રો, કેબિનેટ સચિવાલય, પીએમ ઓફિસ, નીતિ આયોગ આ 3 સંસ્થાઓ એ ભારતમાં નીતિ નિર્માણના કાર્યો કરે છે. તો અહીંયા આગળ આપણો આન્સર શું થઈ જશે કે કેન્દ્રીય સામાજિક કલ્યાણ બોર્ડ આ સંસ્થા જે છે તે ભારતના નીતિ નિર્માણમાં કોઈ કાર્ય કરી રહી નથી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નીચેના પૈકી કઈ અર્ધ ન્યાયિક સંસ્થા નથી? પહેલાં તો સમજીએ મિત્રો કે અર્ધ ન્યાયિક સંસ્થાઓ કોને કહેવાય. મિત્રો, અર્ધ ન્યાયિક સંસ્થાઓ એટલે એવી સંસ્થાઓ કે આપણે જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટમાં સર્વોચ્ચ અદાલત પાસે ઘણા બધા કેસો છે, એટલા બધા કેસો છે કે હાલમાં પણ હજારો કેસો પેન્ડિંગ છે. તો સુપ્રીમ કોર્ટ પાસે એટલો બધો સમય તો છે નહીં કે ભારતના દરેક વહીવટના દરેક ડિપાર્ટમેન્ટના કેસ તેઓ સોલ્વ કરી શકે. તો મિત્રો, અમુક સંસ્થાઓને અમુક ન્યાયિક સત્તાઓ આપવામાં આવી છે કે જે પોતાના ડિપાર્ટમેન્ટની અંદર પોતાના વહીવટી ક્ષેત્રની અંદર સીમિત રહીને તે પોતાનો ચુકાદો આપી શકે. અને મિત્રો, જો આ સંસ્થાઓનો ચુકાદો આપણને મંજૂર ન હોય તો આપણે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ પણ કરી શકીએ છીએ. તો અમુક સંસ્થાઓને જે અમુક ન્યાયિક સત્તાઓ આપવામાં આવે છે તેવી સંસ્થાઓને કહેવામાં આવે છે અર્ધ ન્યાયિક સંસ્થાઓ, જેમ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તો મિત્રો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ એક અર્ધ ન્યાયિક સંસ્થા છે કે જેને પર્યાવરણને રિલેટેડ કોઈપણ ફરિયાદો ઉપર ચુકાદો આપવાનો અધિકાર છે. પરંતુ જો મિત્રો આપણને તે ચુકાદો મંજૂર ન હોય તો આપણે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકીએ છીએ. બીજો ઓપ્શન જોઈએ કે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. તો મિત્રો, તે પણ એક અર્ધ ન્યાયિક સંસ્થા છે. આગળનો પ્રશ્ન જોઈએ રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ. તો મિત્રો, તે પણ એક અર્ધ ન્યાયિક સંસ્થા છે. તો અહીંયા આગળ આપણો જવાબ શું થઈ જશે કે નીચેનામાંથી એક અર્ધ ન્યાયિક સંસ્થા નથી, તે છે રાજ્ય જાહેર સેવા આયોગ એટલે કે સ્ટેટ પીએસસી, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. તે અર્ધ ન્યાયિક સંસ્થા નથી, મતલબ કે તેના પાસે કોઈ એવી ન્યાયિક સત્તા નથી કે જેના આધારે તે પોતાની કોઈ ફરિયાદોનું નિવારણ કરી શકે કે પોતાની ફરિયાદો ઉપર કોઈ ચુકાદો આપી શકે. તો મિત્રો, અહીંયા આગળ અર્ધ ન્યાયિક સંસ્થા કઈ નથી, તે છે રાજ્ય જાહેર સેવા આયોગ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નાગરિકોને માહિતી માટેનો અધિકાર આપનાર વિશ્વનો નીચેના પૈકી પ્રથમ દેશ કયો હતો? માહિતી માટેનો અધિકાર એટલે કે આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. તો મિત્રો, વિશ્વમાં સૌ પ્રથમ રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી માટેનો અધિકાર આપનાર દેશ કયો હતો? ઓપ્શન છે આપણા પાસે સ્વીડન, ફ્રાન્સ, નોર્વે અને બ્રિટન. તો મિત્રો, વિશ્વમાં સૌ પ્રથમ માહિતીનો અધિકાર આપનાર દેશ હતો તે હતો સ્વીડન. સ્વીડન દ્વારા સૌ પ્રથમ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ લાવવામાં આવ્યો હતો. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો
કે નીચેના પૈકી કઈ સમિતિ અથવા સમિતિઓ સંપૂર્ણપણે લોકસભાના સભ્યોથી બનેલી સમિતિ છે. મિત્રો, નીચે આપણને ત્રણ સંસદીય સમિતિ આપી છે અને પૂછવામાં આવી રહ્યું છે કે તેમાંથી કઈ સમિતિ અથવા તો કઈ કઈ સમિતિઓમાં ફક્ત લોકસભાના સભ્યો જ હોય છે, એટલે કે રાજ્યસભાના સભ્યો હોતા નથી. તો સૌ પ્રથમ જોઈએ મિત્રો જાહેર હિસાબ સમિતિ. જાહેર હિસાબ સમિતિને મિત્રો લોકલેખા સમિતિ પણ કહેવામાં આવે છે. આ લોકલેખા સમિતિની શરૂઆત થઈ હતી 1921ની અંદર. 1921ની અંદર મિત્રો જ્યારે લોકલેખા સમિતિની શરૂઆત થઈ હતી તે સમયે તેની અંદર ફક્ત અને ફક્ત લોકસભાના સભ્યોને જ લેવામાં આવતા હતા. પરંતુ ત્યારબાદ 1954થી આ લોકલેખા સમિતિની અંદર એટલે કે જાહેર હિસાબ સમિતિની અંદર રાજ્યસભાના સભ્યોને પણ લેવામાં આવ્યા. હાલની તારીખમાં જોઈએ તો લોકલેખા સમિતિની અંદર લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યોનો સમાવેશ થાય છે અને ટોટલ 22 સભ્યોની બનેલી હોય છે આ લોકલેખા સમિતિ એટલે કે જાહેર હિસાબ સમિતિ. તો મિત્રો જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 22 સભ્યો, 15 લોકસભાના સભ્યો અને 7 રાજ્યસભાના સભ્યો. આગળ જોઈએ અંદાજ સમિતિ. તો મિત્રો અંદાજ સમિતિને કહેવામાં આવે છે ભારતીય સંસદનું ત્રીજું ગૃહ, કારણ કે તેની અંદર સૌથી મોટી સંખ્યામાં સભ્યો આવેલા હોય છે. અંદાજ સમિતિની અંદર સભ્યો હોય છે 30 અને મિત્રો આ 30-30 સભ્યો તે હોય છે લોકસભાના સભ્યો. આથી મિત્રો અંદાજ સમિતિને ભારતીય સંસદનું ત્રીજું ગૃહ પણ કહેવામાં આવે છે. તો મિત્રો અંદાજ સમિતિમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે? 30 અને દરેક સભ્ય એ લોકસભામાંથી ચૂંટાયેલા હોય છે. અને મિત્રો બીજી વાત કરીએ તો અંદાજ સમિતિની અંદર કોઈપણ મંત્રી જે છે તે અંદાજ સમિતિનો સભ્ય બની શકતો નથી. કોઈપણ મંત્રી એ અંદાજ સમિતિનો સભ્ય બની શકતો નથી. અને મિત્રો અંદાજ સમિતિનું કામ જોઈએ તો જે અંદાજપત્ર બજેટ હોય છે તેની માહિતી એકત્રિત કરવાનું અને તેમાં કરકસર સૂચવવાનું કાર્ય કોનું હોય છે? અંદાજ સમિતિનું. અને તેમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે? 30 અને આ 30-30 સભ્યો કયા ગૃહના હોય છે? લોકસભાના. અને મિત્રો જાહેર સાહસો માટેની સમિતિની વાત કરીએ તો તેને સાર્વજનિક ઉપક્રમ સમિતિ પણ કહેવામાં આવે છે. સાર્વજનિક ઉપક્રમ સમિતિ. અને મિત્રો આ સમિતિની શરૂઆત થઈ હતી 1964થી અને તેની અંદર પણ સભ્ય સંખ્યા 22 હોય છે, જેમાંથી લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 7 સભ્યોનો સમાવેશ થાય છે. તો જે રીતે જાહેર હિસાબ સમિતિમાં લોકસભાના 15 અને રાજ્યસભાના 7 એ રીતે 22 સભ્યો હોય છે, તે જ રીતે જાહેર સાહસોની સમિતિમાં પણ લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે? કે સંપૂર્ણપણે લોકસભાના સભ્યોથી બનેલી હોય તેવી સમિતિ અહીં આગળ કઈ છે? ફક્ત અંદાજ સમિતિ. તો આપણો જવાબ અહીં આગળ શું થઈ જશે? ફક્ત 2. અંદાજ સમિતિ સંપૂર્ણપણે લોકસભાના સભ્યોની બનેલી હોય છે અને આ સભ્ય સંખ્યા હોય છે 30. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે રાષ્ટ્રીય જળ સંપત્તિ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? જળ સંપત્તિ મંત્રી, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે ગૃહમંત્રી? તો મિત્રો રાષ્ટ્રીય જળ સંપત્તિ કાઉન્સિલ નેશનલ વોટર રિસોર્સ કાઉન્સિલના અધ્યક્ષ હોય છે આપણા વડાપ્રધાન. તો મિત્રો હાલમાં રાષ્ટ્રીય જળ સંપત્તિ કાઉન્સિલના અધ્યક્ષ કોણ થઈ જશે? આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. તો મિત્રો રાષ્ટ્રીય જળ સંપત્તિ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. આ હતા બંધારણના 10 પ્રશ્નો કે જેની આપણે ચર્ચા કરી. આગળ પણ આપણે આવા નવા નવા પ્રશ્નો સાથે મળતા રહીશું. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વેક્ટર એજ્યુકેટર સાથે જોડાઈ રહો. થેન્ક યુ.